विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ भाग 8 मां आपणे स्वाध्याय 13.2 नो दाखला नंबर पहेलो लेवानो छे। अगाउना भागनी अंदर आपणे 7मा भागनी अंदर पृष्ठफळ संयोजित पदार्थो एक नड़ाकार होय अने एनी उपर शंकु गोठवेलो होय तो नड़ाकार नो पृष्ठफळ अने शंकु नो पृष्ठफळ ए बन्ने नो संयुक्त रीते एना पर आधारित जे एक्जाम्पलो हता ए लीधा हता। नड़ाकार होय अर्धगोळो होय नड़ाकार नी उपर शंकु गोठवेलो होय अर्धगोळा नी उपर शंकु गोठवेलो होय एवी संयुक्त घनाकृतिओ भेगी करेली होय એના ઉપરથી જે ઘનફળ ક્ષેત્રફળ શોધવાનું હતું એ પૃષ્ઠફળના આપણે એક્ઝામ્પલ અગાઉના ભાગની અંદર જોયા છે। હવે અહીંયા સંયોજિત ઘન પદાર્થનો ઘનફળ એટલે અહીંયા પણ નળાકાર અને ગોળો કે અર્ધગોળો નળાકાર અને શંકુ કે શંકુ અને અર્ધગોળો એ પ્રકારની સંયુક્ત આકૃતિઓ હોય એની અંદર સમાવેશ ક્ષમતા કેટલી છે એટલે કે એની અંદર કેટલી હવા સમાઈ શકે કેટલું પાણી સમાઈ શકે કેટલી દવા સમાઈ શકે એની પર આધારિત જે આપણે ઘનફળ શોધવાનું છે એ અહીંયા એક્ઝામ્પલની અંદર દાખલો આવડતો હોવા છતાં પણ ઘણી વખત જો સૂત્ર ખોટું મૂકાઈ જાય તો તમને તકલીફ થવાની એટલે અહીંયા ધ્યાન રાખજો કે ઘનફળનું સૂત્ર કયું હોય તો ઘનફળનું સૂત્ર મૂકજો ક્ષેત્રફળનું સૂત્ર કયું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકજો। એટલે અહીંયા 13.2 ની અંદર દાખલા નંબર પહેલાની રકમ શું કહે છે એ જોઈએ કે એક ઘન પદાર્થને 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવેલો છે ગોઠવીને બનાવેલ છે। શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય તો આ ઘન પદાર્થનો ઘનફળ પાઈના ગુણિતમાં શોધો એટલે કે પાઈના સ્વરૂપની અંદર શોધવાનું છે એટલે અહીંયા તમારે પાઈની કિંમત મૂકવાની નથી। એટલે આ ઘન પદાર્થ કેવો છે તો કે નીચેથી અર્ધગોળો નીચેથી અર્ધગોળો છે અને ઉપરથી શંકુ છે આ રીતનું આ ત્રિજ્યા અને અહીંયાથી આ ભાગ લઈએ એ ઊંચાઈ h તો આ ઘન પદાર્થમાં શંકુ તેમજ અર્ધગોળાની ત્રિજ્યા શંકુ તેમજ અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર તમને આપી દીધી છે 1 સેન્ટીમીટર। ત્યાર પછી શંકુની ઊંચાઈ શંકુની ઊંચાઈ h બરાબર એ પણ તમને કહી દીધું છે 1 સેન્ટીમીટર એટલે ગોળાની ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ બંનેના માપ એક સરખા છે એમ કહેવાશે કે r બરાબર h બરાબર 1 સેન્ટીમીટર એ માપ આપણે આપેલું છે। હવે આજે ઘન પદાર્થ છે ઘન પદાર્થ નું ઘનફળ આપણે શોધવાનું છે તો ઘન પદાર્થ નું ઘનફળ બે આકૃતિઓ એટલે કે બે ઘનાકૃતિઓ ઘનાકાર પદાર્થો થી સંયુક્ત રીતે બનેલું છે એટલે પહેલો જે છે એ શંકુ નું ઘનફળ પ્લસ
अर्थ घोड़ा नो नो घनफळ एम बे प्रकार का घनफळ अहीं आवशे। हाँ विद्यार्थी मित्रों एक वस्तु खास याद रखियो के शंकुनु घनफळ अने शंकुनी वक्र सपाटी नु क्षेत्रफळ एमां घोटाळो उभो ना थाय। जो क्षेत्रफळ पूछ्यु होय तो एनु सूत्र थशे पाई आर एल अने घनफळ पूछ्यु होय तो नळाकार ना घनफळ नो त्रीजो भाग एटले 1/3 पाई आर स्क्वेर एच એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ શંકુનું ઘનફળ થશે। તેવી જ રીતે અર્ધગોળાનું ઘનફળ કયું છે એટલે ઘનફળની અંદર 2/3 પાઈ આર ક્યુબ જ્યારે ક્ષેત્રફળ લેશો તો 2πr² એટલે ભૂલથી ક્ષેત્રફળની જગ્યા ઉપર ઘનફળ અને ઘનફળની જગ્યા પર ક્ષેત્રફળનો સૂત્ર ન લખાય એનું ધ્યાન રાખજો। बाकी तमे गणतरीओ तमेरेती साची करी हसे तो पण तमारो जवाब साचो नहीं आवे। एटले अहींया अर्धगोळानुं घनफळ कयुं छे ए 2/3 पाई आर क्यूब 3/3। हवे आ बन्नेनी अंदर जे कॉमन छे ए बहार काढी लो। 1/3 कॉमन छे, पाई कॉमन छे, आर स्क्वेर कॉमन छे एटले अहींया 3/3 छे ने 2/3 छे एटले 2/3 कॉमन निकळी जाय। अहींया h प्लस 2r આટલું બચે। હવે 1/3 પાઈ ની કિંમત મૂકવાની નથી, એવી નહીં રહેવા દેવાની છે। અહીંયા ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે એટલે h નો સ્ક્વેર, ઊંચાઈ 1 સેન્ટીમીટર છે, ફરી પાછી ત્રિજ્યાનો ઉપયોગ થયો એ પણ 1 સેન્ટીમીટર છે એટલે અહીંયા જે કિંમતો આપણે મૂકી 1/3 पाई एक नो स्क्वायर करी सके एक जत થશે અહીંયા 2 ને 1 3 થશે એટલે 1 ના છેદમાં 3 અને અહીંયા 3 બધે 3 સરખા છે એટલે અહીંયા પાઈ એકલા બચશે એટલે અહીંયા પાઈ સેન્ટીમીટર ક્યુબ આ જે જવાબ આવ્યો એ જવાબ તમારો घन पदार्थनो घनफळ કહેવાશે। એ ઘન પદાર્થનો ઘનફળ પાઈ એક સેન્ટીમીટર ક્યુબ એ રીતનું માપ તમને મળશે। એટલે દાખલાઓની અંદર છે દાખલાઓ સહેલા પણ સૂત્રો મૂકવાની અંદર ભૂલ ન થાય એ તમારે કાળજી રાખવાની। હવે આના પછી જે બીજા નંબરનો દાખલો શું છે એ રકમ તમે ધ્યાનથી વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે એની આકૃતિ કેવી આવશે અને એના વિશેની માહિતી શું આપેલી છે અને શું શોધવાનું કહ્યું છે એ બરાબર તમે સમજો એટલે ખ્યાલ આવશે। અહીંયા દાખલા નંબર 2 ની રકમ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલા શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવે છે। નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે, લંબાઈ 12 સેન્ટીમીટર છે, શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે। તો રસેલે આ નમૂનો જે તૈયાર કર્યો એમાં કેટલી હવા સમાશે તે શોધો અને કૌંસમાં અંદર તમને આપેલું છે કે નમૂનાના બહાર અને અંદરના માપો લગભગ સમાન છે એટલે જે શીટ બનાવેલી છે એ શીટ પાતળી છે એટલે બહારનું માપ અને અંદરનું માપ એક સરખું છે એમ માની લો। તો આકાર કેવો થશે નળાકારના બંને છેડે આપણે નળાકાર લઈએ આ નળાકાર છે નળાકારના બંને છેડે શંકુ ગોઠવેલા છે નળાકારના
बन्ने छेड़े पातरी एल्युमिनियम की शीट माथी बनावेला शंकु बेसाड़े ने एना शंकु बेसाड़ेला छे ने अहीया शंकु ऊपर की साइड पर एक शंकु छे ने नीचे की साइड पर एक शंकु छे એટલે નળાકારની ઉપર અને નીચે બે શંકુ ગોઠવેલા છે. હવે આપણે માપની વાત કરીએ તો નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે. અહીંયાથી આટલા સુધીનો માપ 3 સેન્ટીમીટર માપ છે. એટલે નમૂનાનો વ્યાસ નમૂના નો વ્યાસ 3 સેન્ટીમીટર એટલે શંકુ તથા નળાકાર ની ત્રિજ્યા 3 ના છેદમાં 2 સેન્ટીમીટર થશે. ત્રિજ્યા વ્યાસનો અડધો એટલે નમૂનાનો વ્યાસ તથા 3 સેન્ટીમીટર આપેલો છે. અને શંકુ તથા નળાકાર એ બંનેની ત્રિજ્યા તમને આપી દીધેલી છે એટલે એ માપ તમારું 2/3 સેન્ટીમીટર તમને માપ મળશે. ત્યાર પછી બીજું શું કહ્યું છે, શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. આ એક શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, આ બીજા શંકુની ઊંચાઈ એ પણ 2 સેન્ટીમીટર છે અને કુલ ઊંચાઈ અહીંયાથી આટલે સુધી ની કુલ ઊંચાઈ 12 સેન્ટીમીટર છે. તો નળાકારની લંબાઈ આપણે શોધવી પડે. તો અહીંયા આપણે શોધીએ કે નળાકાર ની લંબાઈ બરાબર કુલ લંબાઈ માઇનસ 2 શંકુ ની ઊંચાઈ બાદ કરવી પડે. જે શંકુ ની ઊંચાઈ બાદ કરવી પડે એટલે નળાકાર ની ઊંચાઈ તમને મળશે. સવાલ પાછો એક એવો ઉભો થાય કે આપણે નળાકાર ની ઊંચાઈ શા માટે શોધવી હતી શોધવાની, તો ડાયરેક્ટ સીધું આપણે શોધી કાઢીએ તો ચાલે તો ના ચાલે. કેમ કે નળાકારની લંબાઈ શોધવાનું કારણ કે આપણે જે ઘન પદાર્થ છે એમાં નળાકારનું ઘનફળ નું સૂત્ર પાઈ આર સ્ક્વેર છે એટલે અહીંયા નળાકારની લંબાઈ ની જરૂર પડશે નહીં. એટલે પાઈ આર સ્ક્વેર h એટલે અહીંયા નળાકારની લંબાઈ ને શંકુની લંબાઈ બંનેની જરૂર પડશે. એટલે અહીંયા હું થોડો સાઈડ પર રાખી અને આટલું કામ અધૂરું રાખું છું અને ઘન પદાર્થ નું ઘનફળ, તો ઘન પદાર્થ નું ઘનફળ માટે જોઈએ કે નળાકાર નું ઘનફળ પ્લસ 2 શંકુ નું ઘનફળ, નળાકારનું ઘનફળ અને 2 શંકુનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે પાઈ આર સ્ક્વેર h, પાઈ આર સ્ક્વેર h અને શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h. અહીંયા બંને h ભેગા થઈ ગયા છે તો નળાકારના ઘનફળની અંદર આપણે કેપિટલ h અહીંયા મૂકી દઈએ તો બંનેની ઊંચાઈમાં તફાવત તમને મળી જાય. તો કુલ લંબાઈ તમને 12 સેન્ટીમીટર આપેલી છે માઇનસ 2 કૌંસમાં શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, આટલા સેન્ટીમીટર એટલે 12 માઇનસ 4 બરાબર 8 સેન્ટીમીટર એ નળાકારની ઊંચાઈ થશે. એટલે અહીંયા
आ प्रमाणे एनी ऊंचाई तमने मळशे। हवे आ दाखलानी अंदर जे कॉमन छे के आपणे कॉमन काढी लईए तो सामान्य शुं छे पाई सामान्य निकळशे आर सामान्य निकळशे तो पाई आर स्क्वायर कॉमन काढीए तो अंदर रहेशे h अने बीजो बाकी रहेशे बे शंकु छे एटले 2/3h बराबर 2/3h बाकी रहेशे એટલે પાઈ ની કિંમત તમારે જે જગ્યાએ ઉલ્લેખ કરેલો ના હોય ત્યાં આગળ 22/7 લખવાના। હવે આ જે ત્રિજ્યા છે છે એ ત્રિજ્યા 3/2 એની બાર સ્ક્વેર h બરાબર 8 સેન્ટીમીટર 2/3 અને શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર એટલે એ પ્રમાણે એની કિંમત આપણે મૂકીશું। હવે 22/7 3/2 3/2 અહીંયા 8+2 = 4/3 એટલે 22/7 3×9/2 ઉડી જશે એટલે 11 મૂકી દઈએ આપણે છેદ જેટલો ઉડતો હોય એટલે એટલો ઉડાડી દેવાનો 11×9/2×7 કૌંસમાં 8 + 24 + 4/3 આ 3 ઉડી જશે એટલે 11×33/14 અને 24×4 = 28 એટલે અહીંયા 14×2 = 28 અને 22×66 cm³ તમારો નમૂનાની અંદર 66 cm³ આપણો જવાબ આવ્યો। 66 cm³ નમૂનાના ઘન પદાર્થમાં હવા ભરી શકાશે। એટલે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલો લેશો તો તમને ગણતરીમાં કોઈ ભૂલ આવે નહીં। એટલે આને જેવો જે બીજા દાખલા ઉદાહરણના આપેલા હોય તે પણ સાથે સાથે ગણતા રહેજો એટલે તમારા પ્રેક્ટિસ ચાલુ રહેશે અને આ પ્રમાણે આગળ આપણે બીજા દાખલા જોઈશું। અસ્તુ।